ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોમાં શું શીખ્યા તમને યાદ છે? મને તો નથી યાદ, તમને યાદ જ હશે કે આપણે આગળના વિડિયોમાં શું શીખ્યા. કોઈ કહેશે મને કે આગળના વિડિયોમાં આપણે શું શીખી ગયા? હા, શું શીખી ગયા? ઘડિયા પરથી ખાલી સ્થાન પૂર્ણ કરો. અને લાસ્ટમાં આપણે બીજું શું શીખ્યા હતા? હા, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનું ચિહ્ન મૂકવાનું. બરાબર ને? મેં તમને લાસ્ટમાં એક હોમવર્ક પણ આપ્યું હતું, તે તમે કર્યું જ હશે. હવે આજે આપણે થોડું આગળ જોઈએ. તો ચાલો આજે આપણે શું જોવાના છીએ તે હું તમને કહી દઉં. આજે આપણે જોઈશું પુનરાવર્તિત સરવાળા અને ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો તમને કેટલીક વસ્તુના ચિત્ર આપવામાં આવશે. એ ચિત્રના આધારે તમારે શું કરવાનું છે? પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે અને ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. હવે કેવી રીતે લખવાનું છે તો ચાલો તે આપણે હવે જોઈએ. મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર એક ચિત્ર જોઈ રહ્યા છો ને? એની અંદર તમને શાનું ચિત્રમાં આપવામાં આવ્યું છે? હા, ગાડીનું ચિત્ર આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? ગાડીનું ચિત્ર. હવે એની અંદર તમે જોઈ શકો છો કે પહેલી લાઈનમાં કેટલા ગાડી આપેલી છે? તો કે ચાર ગાડી આપેલી છે. બીજી લાઈનમાં કેટલી ગાડી આપેલી છે? તો કે બીજી લાઈનમાં પણ ચાર ગાડી છે. અને ત્રીજી લાઈનમાં કેટલી ગાડી છે? તો કે ત્રીજી લાઈનમાં પણ ચાર ગાડી છે. બરાબર ને? હવે એને આપણે સૌથી પહેલા પુનરાવર્તિત સ્વરૂપે લખીએ. બરાબર? તો પહેલી લાઈન છે, બરાબર? તો પહેલી લાઈનમાં કેટલી ગાડી છે? તો કે ચાર ગાડી છે. બીજી લાઈનમાં કેટલી ગાડી છે? તો કે ચાર ગાડી છે. ત્રીજી લાઈનમાં કેટલી ગાડી છે? તો કે ચાર ગાડી છે. બરાબર? તો કુલ કેટલી ગાડી થઈ ગઈ? ચાર વત્તા ચાર વત્તા ચાર. તો કેટલી થઈ ગઈ? ચાર ને ચાર આઠ, આઠ ને ચાર બાર. તો કુલ કેટલી ગાડી થઈ ગઈ? તો કે કુલ બાર ગાડી થઈ ગઈ. બરાબર ને? હવે એને આપણે ગુણાકાર સ્વરૂપે લખીએ. શું લખીએ? ગુણાકાર સ્વરૂપે લખીએ. હવે તમે મને કહો, એક લાઈનમાં કેટલી ગાડી છે? તો કે એક લાઈનમાં ચાર ગાડી છે. એવી કેટલી લાઈન છે? એક લાઈનમાં ચાર ગાડી છે, એ તો આપણે લખ્યું જ. પણ એવી તમને કેટલી લાઈન આપવામાં આવી છે? તો કે ત્રણ લાઈન આપવામાં આવી છે. છે ને? તમને ચિત્રમાં દેખાય છે ને પહેલી લાઈન, બીજી લાઈન અને ત્રીજી લાઈન? તો કે એવી ત્રણ લાઈન આપવામાં આવી છે. તો આપણે શું કરશું? ગુણાકાર સ્વરૂપે છે ને, એટલે ગુણાકારનું ચિહ્ન લખીશું. ચાર ગુણ્યા ત્રણ. કેમ ત્રણ? કારણ કે આપણને ત્રણ લાઈન આપેલી છે. જેટલી લાઈન આપેલી હોય એટલી લાઈન આપણે લખીશું. એટલે કે ચાર તાલી બાર. બરાબર? એટલે કે આપણે આ જે પુનરાવર્તિત સરવારો છે, જે આ પુનરાવર્તિત સરવારો છે, એને ગુણાકાર સ્વરૂપે પણ આપણે આ રીતે લખી શકીએ છીએ. એટલે કે ચાર તાલી બાર. તો હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે તમારી કુલ બાર ગાડી છે ને. આપણે સરવારો કર્યો અને ગુણાકાર કર્યો, બંનેમાં જવાબ આપણો સરખો આવ્યો. તો ચાલો એના જેવું આપણે બીજું ચિત્ર જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે અહીંયા બીજું એક ચિત્ર જોઈ રહ્યા છો. એ ચિત્ર શાનું છે? સફરજનનું. બરાબર ને? અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? શિયાળાની ઋતુ ચાલી રહી છે. બરાબર ને? અને શિયાળાની ઋતુમાં તો સરસ મજાના મીઠા સફરજન ખાવા મળે. બરાબર ને? તમે ઘરે બેસીને ખાતા જ હશો. તો ચાલો હવે આપણે જોઈએ. સૌથી પહેલા આપણે જોઈશું પુનરાવર્તિત સરવારો. તો તમને જે સફરજન આપવામાં આવ્યા છે, તો સફરજનની પહેલી લાઈનમાં કેટલા સફરજન છે? તો કે પહેલી લાઈનમાં છ સફરજન છે. બીજી લાઈનમાં કેટલા સફરજન છે? તો કે બીજી લાઈનમાં પણ છ સફરજન છે. ત્રીજી લાઈનમાં કેટલા સફરજન છે? તો કે ત્રીજી લાઈનમાં પણ છ સફરજન છે. અને બીજી અંદર જુઓ, ચોથી લાઈન પણ આપેલી છે. તો ચોથી લાઈનમાં કેટલા સફરજન છે? તો કે ચોથી લાઈનમાં પણ છ સફરજન છે. બરાબર?
તો કુલ સફરજન કેટલા થઈ ગયા? 6 + 6 + 6 + 6 કરો જોઈએ તમારી નોટમાં કેટલો સરવાળો થશે. તો કે 6 ને 6 = 12, 12 ને 6 = 18, 18 ને 6 = 24. કુલ 24 સફરજન થશે. હવે એને આપણે ગુણાકાર સ્વરૂપે જોઈએ. તો હવે મને કહો કે એક લાઈનમાં કેટલા સફરજન છે? તો કે એક લાઈનમાં 6 સફરજન છે. એક લાઈનમાં 6 સફરજન છે ને, એવી તમને ચિત્રમાં કેટલી લાઈન દેખાઈ રહી છે? તો કે એવી મને ચિત્રમાં 4 લાઈન દેખાય છે, એટલે કે 6 × 4, બરાબર ને? 4 લાઈન છે, બરાબર. તો 6 + 6 = 24, બરાબર ને? આવી ગયો ને જવાબ. અને તમે સફરજન પણ ગણી શકો છો કે 24 સફરજન છે કે નથી, બરાબર ને? તો આ રીતે તમે ગુણાકાર જે તમને આપ્યું હોય એને તમે પુનરાવર્તિત સ્વરૂપે અને ગુણાકાર સ્વરૂપે પણ લખી શકો છો. હવે આપણે જોઈશું જોડકા જોડ. આ જોડકા પણ આપણે ઘડિયાળની મદદથી જ જોડવાના છે, બરાબર? તો ચાલો જોઈએ. તમને અ, બ અને ક આપેલો છે. તમારે અને બ સાથે અને ક ને પણ બ સાથે જોડવાનો છે, બરાબર? એના માટે તમને ઘડિયાળ આવડવા જરૂરી છે, બરાબર ને? ઘડિયાળ તમને આવડતા હશે અથવા ગુણાકાર તમને આવડતો હશે તો તમે જવાબ સાથે બ વિભાગ સાથે એને જોડી શકશો, બરાબર? ચાલો પહેલા આપણે અ વિભાગને બ વિભાગ સાથે જોડી દઈએ, પછી આપણે ક વિભાગને બ વિભાગ સાથે જોડીશું. તો ચાલો હવે પહેલું 4 × 9. તો 4 × 9 કેટલા થશે? 4 × 9 એટલે કે 4 × 9 = 36. કેટલા થશે? 36, બરાબર. હવે 6 + 6 = 24, 8 × 5 કેટલા થશે? 40, 6 × 2 = 12, 4 + 4 = 16, 10 × 2 = 20, અને 6 × 5 = 30. હવે એવી જ રીતે ક વિભાગને બ વિભાગ સાથે જોડીશું. 10 + 6 = 40, 4 + 5 = 20, 6 + 6 = 36, 3 + 12, 8 × 24, 10 × 30, 8 × 2 = 16, બરાબર ને? હવે 4 × 9 પણ 36 થશે અને 6 × 6 પણ 36, એવી જ રીતે 6 + 6 પણ 24 અને 8 × 3 પણ 24, 8 + 5 = 40 અને 10 + 6 = 40, 6 × 2 = 12 અને 3 + 6 = 12. એવી જ રીતે બીજા પણ હોય છે જે એકબીજા સાથે સંકળાયેલા હોય છે, બરાબર? તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. હવે આપણે જોઈશું ખાલી જગ્યા પૂરો. ચાલ એની અંદર પહેલી ખાલી જગ્યા 3 × 4 એટલે કે 3 + 6 = 12, બરાબર 2 × કેટલા આવશે? આપણે 2 ને કેટલા વડે ગુણીશું? તો 12 આવશે. કેટલા વડે ગુણીશું? 2 ના ઘડિયાનો વિચાર કરો જોઈએ. 2 ના ઘડિયામાં ક્યાં 12 આવશે? આપણે 2 ને કોની વડે ગુણીશું? તો 12 જવાબ આવશે. તો આપણે 2 ને 6 વડે ગુણીશું, બરાબર ને? એટલે કે 2 × 6 = 12, બરાબર? એટલે આપણો જવાબ કયો આવશે? 12 આવશે. હવે આગળ
ચાર ચોક સોળ. એવી જ રીતે આઠ ને આપણે કેટલી વડે ગુણીશું તો સોળ જવાબ આવશે. તો કે આઠ દુ સોળ. હવે આગળ ખાલી જગ્યા ગુણ્યા ચાર બરાબર ચોવીસ. અહીંયા તમને ચોવીસ જવાબ આવેલો છે તો ચાર ને આપણે કેટલા વડે ગુણીશું તો ચોવીસ આવશે. તો કેટલા વડે ગુણીશું આપણે? અહીંયા ચાર આપેલા છે તમને, તો કે છ ચોક ચોવીસ અને આઠ ટાલી ચોવીસ. આગળ ખાલી જગ્યા ગુણ્યા નવ બરાબર નવ. તો નવ ને આપણે કેટલા વડે ગુણીએ તો નવ જવાબ આવે? તો નવ ને આપણે એક વડે ગુણીએ, બરાબર ને? એટલે કે એક નવા નવ. અને ત્રણ ને આપણે કેટલા વડે ગુણીશું? તો કે ત્રણ ને આપણે ત્રણ વડે ગુણીશું, ને ત્રણ તાલી નવ. હવે પાંચ ને આપણે કેટલા વડે ગુણીએ તો દસ જવાબ આવશે. તો બે પચામ દસ, બે પચામ દસ. અને એક ને કેટલા વડે ગુણીશું તો દસ જવાબ આવશે? એક ને આપણે દસ વડે ગુણીશું, બરાબર ને? એટલે કે એકે દાન દસ, બરાબર. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.